સ્વાગત કરું બધાનું આપણી ચેનલ અલ્પેશ ક્રિએશનની અંદર. તો મિત્રો આજે આપણે એક છે બેવફાની ઉપર જબરદસ્ત વિડીયો ટીમ કરવાના છીએ. તો સૌથી મેં ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને દરરોજની જેમ ટેલિગ્રામની અંદર મળે છે, ત્યાં આગળ જઈ ત્યાં ફૂલ સોંગની સાથે સાથે ફૂલ ડેમો તે જોઈ શકશો. તમે ડેમોની અંદર જેવો વિડીયો જોયો છે તેવો તમે તમારો ફોટો એડ કરી અને બનાવી શકશો. તેના માટે તમારે એક ફૂલ પ્રોજેક્ટ એડ કરવાનો રહેશે. તો તે ફૂલ પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે, તેના પર તમે ક્લિક કરશો એટલે એક વેબસાઇટ આવશે. તો વેબસાઇટમાં સ્ટાર્ટિંગની અંદર તમને એક સોકડીનું આઇકન હશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારે તમે સેજ નીચે જવાનું, નીચે આવશો ને એટલે તમને એક બ્લુ કલરની અંદર ફૂલ પ્રોજેક્ટ અથવા અલાઇટ મશીન પ્રોજેક્ટ લખેલું જોવા મળશે મોટા અક્ષરમાં. તેના ઉપર ક્લિક કરજો. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નનકી એવી એડ આવશે. ત્યાં સેજ એમથી ઉપર કરશો એટલે બ્લુ કલરની અંદર જ બીજી વાર તમને નનકા એવો અક્ષરે ગેટ લિંક લખેલું જોવા મળશે. તે ગેટ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે એક ડાઉનલોડનું બટન, પણ જે રીતે તમને ગેટ લિંક લખેલું હતું તે જ રીતે એક ડાઉનલોડ લખેલું જોવા મળશે બ્લુ કલરની અંદર. મિત્રો તેના ઉપર ક્લિક કરશો એટલે અલાઇટ મશીન પ્રોજેક્ટ આવી જશે. પછી મિત્રો આપણે તેની ઉપર અલગથી વિડીયો પણ બનાવેલો છે અને દરરોજ વિડીયોની અંદર તમને હું બતાવી દઉં કે તમને કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવતો. જો પ્રોબ્લેમ આવતો નીચે કમેન્ટ કરી જણાવજો. પછી તમારી પાસે છે એક ફૂલ પ્રોજેક્ટ છે, ઓપન થઈને આવી જશે. ઠીક છે, જે સોંગ લખાઈને આવે છે, જે કંઈ પણ ફોટા છે, જે બધું તમને આ પ્રોજેક્ટની અંદર મળી જશે. તમારે કોઈ પણ વસ્તુ બહારથી ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. એટલા માટે પ્રોજેક્ટ એડ કરવાની અંદર જો કોઈ પણને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી જણાવજો, અથવા વિડીયોને સ્કીપ કરી એકવાર બીજી વાર જોઈ લેજો. ઠીક છે, પ્રોજેક્ટ કરી એડ કરો તે આગળ જ આપણે તમને બતાવી દીધેલું છે બધું જ તેમાં છે. અને અલગથી પણ એક વિડીયો બનાવેલો, તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો આ રીતે આપણે છે એક ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈને આવશે. અહીંયા આગળ તમારે બે ફોટા યુઝ કરવાના છે, બે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. જો તમને રિમૂવ કરતા ન આવડે તો તે વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે, ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું. માત્ર એક જ મિનિટનો વિડીયો છે, તમે જોશો એટલે તમને પણ આવડી જ જશે. તો આવી રીતે પ્રોજેક્ટ ઓપન થઈને આવી ગયો. હવે તમારે શું કહેવાનું છે, અહીંયા આગળ જે ફોટો દેખાઈ રહ્યો છે પીએનજી વાળો નીચેથી, ઠીક છે, આના ઉપર તમારે ક્લિક કરી આ એક ઓપ્શન આવે છે. આવા આ ઓપ્શનમાં તમને અહીંયા આગળ એક ઓપ્શન મળે છે કલર અને ફિલ લખેલું, આના પર ક્લિક કરી દેવાનું. જેવું ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે ઓપ્શન આવે છે બીજી વાર પણ. તો તમારે શું કહેવાનું છે, નીચે જે લાઇન છે આ લાઇન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ગેલેરી ઓપન થઈને આવી જાય. હવે તમે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું હોય તેના માટે તમારે જે કંઈ પણ ફોલ્ડર હોય તેમાં આવી જવાનું છે. તેમાં જઈ તમારી પાસે જે ફોટા હોય જેનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી અને રાખેલું હોય તેવા ફોટા તમારે અહીંયા આગળ લેવાનો. ઠીક છે, અહીંયાથી આપણે આ ફોટાને અહીંયા સિલેક્ટ કર્યો, એથી એક પ્લસનું આઇકન છે આના પર આપણે ક્લિક કરી દઈશું. તો આ રીતે આપણો એક ફોટો છે તે અહીંયા આગળ સેન્ડ થઈને આવી જશે. ઠીક છે, તમે પણ જે ફોટો યુઝ કરશો તે પણ ફોટો તમારો અહીંયા આગળ આવી રીતે એડ થઈને આવી જશે. તો જો આવી રીતે ઊભી સ્ક્રીનની અંદર તમારો ફોટો આવી જાય, તમારે શું કહેવાનું છે, આના ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંથી મૂવ અને ટ્રાન્સફોર્મનો એક ઓપ્શન છે, આમાં આવી જવાનું છે. અને અહીંથી તમને જો રોટેશનનો એક ઓપ્શન દેખાય, આમાં જઈ આ જે નીચેનું જે ટપકું છે ને આ વ્હાઇટ કલરનું, તેના નીચેની તરફ તમારે માઇનસમાં આવી રીતે 90 કરી દેવાનું રહેશે. ઠીક છે, આ રીતે 90 કરી દેશો એટલે તમારો ફોટો અહીંયા આગળ આવી રીતે આવી જશે. હવે ફોટાને એડ કરવા માટે અહીંયા તમને જે ટપકું દેખાડ્યું છે આ ટપકા તમે ફોટો નાનો કરી શકો છો અને અહીંયા આગળ તમારે આ બાજુની સાઈડમાં સેટ કરી દેવાનું રહેશે. ઠીક છે, આ રીતે તમારે અહીંયા આગળ ફોટો છે તેને સેટ કરી દેવાનું. તો કોઈ પણ ફોટો એડ કરશો તેને તમારે થોડુંક સેટ કરવાનું રહેશે. ઠીક છે, તો આ રીતે તમારે ફોટાને અહીંયા આગળ સેટ કરી દેવાનું છે. આપણો ફોટો અહીંયા આગળ એડ થઈ ગયો. ત્યાર પછી તમને વચ્ચે જે અહીંયા આગળ ફોટો દેખાઈ રહ્યો છે આસો તે આ ફોટાને પણ એડ કરવા માટે તમને અહીંયા આગળ બીજો એક ફોટો દેખાડો પીએનજી વાળો, તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંથી તમારે શું કહું છું, કલરની ફિલ્મમાં જવાનું છે. આ લાઇન ઉપર ક્લિક કરી અહીંયા આગળ બીજો ફોટો એડ કરી દેવાનો. ઠીક છે, તેને પણ તમારે શું કહું છું, આવી રીતે ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. તેની જગ્યાએ તમારો ફોટો આવી જશે. ઓકે, તેને પણ તમારે અહીંથી શું કહું છે, મૂળ ટ્રાન્સફોર્મમાં જઈ આ નીચેની સાઈડ 90 તરફ કરી દેવાનું. ઠીક છે, આવી રીતે નીચેની સાઈડ 90 ડિગ્રી કરી દેવાનું છે. અને આ ફોટાને પણ તમારે થોડોક સેટ કરવાનો છે. તો અહીંથી તમારે નાનો ફોટો કરી દેવાનો છે અને તે ફોટાને તમારે આ બાજુ આવી રીતે લઈ લેવાનો. ઠીક છે, તો આટલું તમારે સેટિંગ છે તે કરવાનું રહેશે. આટલું કરી દો એટલે તમારો વિડીયો છે તે બની અને રેડી થઈ જશે. બીજું તમારે કોઈ પણ સેટિંગ છે તે કાંઈ પણ કરવાની જરૂર નહીં પડે, બાકી તમારો વિડીયો છે તે કમ્પ્લીટ બની અને રેડી થઈ જશે. ઠીક છે, વિડીયો સેવ કરવા માટે અહીંયા આગળ શેરના એકા પર ક્લિક કરી તમારે જે પણ સાઈઝ રાખ્યું છે સાઈઝ રાખી વિડીયો તમારો ગેલેરીની અંદર સેવ થઈને આવી જશે. ઠીક છે, કાંઈ પણ પ્રોબ્લેમ તો નીચે કમેન્ટ કરી જણાવજો. આપણે બનાવવાની રીત તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર અને સાથે જોડાઈ જાઓ. આપણે દરરોજ તમને આવી રીતે સાવ સરળ સિમ્પલ રીતે છે વિડીયો બનાવતા શીખવાડતા રહીશું. તો મળશે એક નવા વિડીયોની અંદર. ત્યાંથી ગુડ બાય.